નમસ્કાર, લોકમંચમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, લોકમંચમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યની ક્યાંક કરરજુ પણ કહી શકે, કારણ કે રાજ્યના વિકાસ માટે એ ક્ષેત્રનો બહુ મોટો ફાળો છે અને એ ક્ષેત્ર છે સહકારી ક્ષેત્ર. સહકારી શબ્દની જ્યારે વાત થાય એટલે એની જ્યારે વ્યાખ્યા આપવાની પણ વાત આવે તો એવું થાય કે બધાને સાથે રાખીને એક મંડળી કામ કરે અને બધાના વિકાસ માટે કામ કરે અને આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક વિકાસ પણ એની અંદર થાય અને એ તમામ લોકોનો જે વિકાસ થાય એની સાથે રાજ્યનો વિકાસ થાય, શહેરી વિકાસ થાય અને આખરે રાષ્ટ્રનો પણ વિકાસની ગતિની અંદર એ ભાગ ભજવે. આજે એટલા જ માટે ચર્ચા કરવી છે. સહકારી ક્ષેત્રો થકી ગુજરાતનું કેટલો વિકાસ અને ગુજરાતને કેટલો સાથ, કારણ કે આજે એક મહત્વની ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ, જેના 50 વર્ષ પૂર્ણ થયા, ગોલ્ડન જ્યુબલી જેની યોજવામાં આવી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહ્યા. આજે અમદાવાદના આજે ગુજરાતની મુલાકાતે પણ વડાપ્રધાન આવ્યા અને અલગ અલગ જે વિકાસના કાર્યો છે, વિકાસની જે ભેટો છે એ મહેસાણાથી લઈ નવસારી સુધી, તાપી સુધી તમામ જગ્યાએ વડાપ્રધાને વિકાસની ભેટો આપી. આ વિકાસની ભેટોની વચ્ચે સહકારી ક્ષેત્રે એ સૌથી મહત્ત્વનો મુદ્દો સામે આવ્યો કે સહકારી ક્ષેત્રમાં જો મજબૂતી હશે તો એ રાજ્યના વિકાસ માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે. એ પછી ગુજરાતની વાત હોય, મહારાષ્ટ્રની વાત હોય કે આંધ્રપ્રદેશની વાત હોય કે અન્ય બીજા જ્યાં સ્ટેટ જેની અંદર સહકારી માળખું ખૂબ મજબૂત લેવલે ચાલી રહ્યું છે, આને જ સમજવું છે, આને જ આગળ લઈ જવું છે. આ જ મુદ્દે આપણે વાતચીત કરવી છે અને એ સમજવું છે કે શું રાષ્ટ્રના વિકાસ માટે, એક દેશના વિકાસ માટે સહકારી ક્ષેત્ર કે સહકારી અલગ અલગ જે મંડળીઓ હોય, એ પછી દૂધ મંડળી હોય કે પછી એપીએમસી હોય કે પછી સહકારી બેન્કો હોય, એનું મજબૂત થવું કેટલું જરૂરી છે રાષ્ટ્રના વિકાસ માટે કે રાજ્યના વિકાસ માટે, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પુષ્પકાંત પાંડે, જે રિટાયર્ડ એમડી છે સુમૂલ ડેરીના. પાંડે સર, આપકા સ્વાગત હૈ કાર્યક્રમ મેં. નમસ્તે સર જી. સાથે ગૌતમભાઈ વ્યાસ, જેઓ સાઉથ ગુજરાત અર્બન કો બેંક એસોસિએશનના ચેરમેન છે. ગૌતમભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે ગૌતમ સર, આપનાથી શરૂઆત કરીએ. ગૌતમ સર, જ્યારે પણ સહકારી ક્ષેત્રની વાત કરીએ, સહકારી વાત આવે એટલે તમામ લોકો ના સાથ સહકારથી ચાલતી એક મંડળી કે જેનો ઉદ્દેશ્ય લોકોના જીવનને બદલવાનો, સાથે સાથે નાની અમતી જે ક્ષેત્રની અંદર હોય એ ક્ષેત્રમાં રોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ્ય. પણ જ્યારે એક વિકાસની વાત આવે, એક રાષ્ટ્રના વિકાસની વાત આવે, તો સહકારી ક્ષેત્ર કેટલું મજબૂત હોવું જોઈએ? તમારો પ્રશ્ન બહુ સાચો છે કે સહકારી સંસ્થા જો મજબૂત હશે તો લોકશાહી, ખાસ કરીને લોકશાહીની અંદર અને સમાજ કલ્યાણની જયારે વાત કરતા હોય તો કોઓપરેટિવ સેક્ટર એ વ્યક્તિલક્ષી નહીં પરંતુ સભાસદો અથવા ગ્રાહકો પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ સારી રીતે નિભાવવા માટે એનો ઉદ્દેશ પ્રોફિટ મેકિંગ કરતા વધારે સર્વિસ ઓરિયન્ટેડ હોય છે. બરાબર છે, એ નિર્વિવાદ છે. અને લોકશાહીની અંદર જોઈએ તો લોકોની, લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી ચાલતી સંસ્થા, બરાબર છે, તો તેવી સંસ્થા લોકોના દ્વારા ચાલતી હોય અને એના મીઠા ફળો લોકો સુધી, એના મેમ્બર સુધી કે કસ્ટમર સુધી પહોંચાડવાની ભાવના સાથે જે સંસ્થા કામ કરતી હોય તેનો વ્યક્તિગત ઇન્ટરેસ્ટ કરતા સમાજ માટે વધારે હોય છે. અને એ સંસ્થા જેટલી મજબૂત હશે તેટલી તેના ગ્રાહકો અથવા તેના સભાસદોને વધારે, એટલે ટૂંકમાં એક કેન્દ્ર સ્થાને ન હોય પરંતુ સમાજના નીચા સ્તર સુધી પસરેલી વાત છે. એટલે એક સહકારી સંસ્થાનો નફો એ ડિવાઈડ થતો હોય છે બધા વચ્ચે. એટલે જેટલી સહકારી સંસ્થા મજબૂત તેટલો ઓબ્વિયસલી કે તેના સભાસદોને એના મીઠા ફળો સારા મળી શકે. બિલકુલ, મીઠા ફળો સારા મળી શકે જ્યારે સહકારી સંસ્થાઓ મજબૂત હોય. પાંડેજી, આપની સાથે વાતચીત કરીએ તો સુમૂલ ડેરીની ખાસ કરીને વાત કરીએ. અમૂલ જેના આપણે ગોલ્ડન જ્યુબલી યર્સ સેલિબ્રેટ કરી રહ્યા છે કે 50 વર્ષ પૂર્ણ થયા, એક એવા ઉદ્દેશ્ય કે દૂધ ક્રાંતિ તરીકે એનો આખી શરૂઆત થઈ અમૂલની, કે દૂધ ક્રાંતિ આવી એની અંદર અને મિલ્ક રિવોલ્યુશન થી લઈને હવે અમૂલ બ્રાન્ડ એક એવી બની ચૂકી છે
કે એ માત્ર દેશ નહીં, વૈશ્વિક સ્થળ ઉપર પણ, ઇવન ગ્લોબલી પણ, તમે કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, ત્યાં અમૂલની બ્રાન્ડની પ્રોડક્ટ્સ આપણને મળે, અવેલેબલ થાય, એક્સપોર્ટ ઇમ્પોર્ટ થઈ રહ્યા છે બધી જગ્યાએ. તો એક મંડળીની તાકાત જો આટલી બધી હોઈ શકે છે વૈશ્વિક લેવલે પોતાનું નામ કે પોતાની છાપ ઊભી કરી શકે, તો આવી અલગ અલગ મંડળીઓ અલગ અલગ રાજ્યોની અંદર જો ઊભી થાય તો દેશનો વિકાસ કેટલો મજબૂત બને. હા, તમે એકદમ સાચું બોલી રહ્યા છો. મારી વાત પણ આ જ છે કે સહકારિતાની શું તાકાત છે એ અમૂલે સાબિત કરી બતાવી છે સંપૂર્ણપણે વિશ્વમાં. મુદ્દો એ છે કે જે ફાર્મર પ્રોડ્યુસ કરે છે અને કસ્ટમર સુધી પહોંચાડે છે, વોટ ઇઝ ધ શેર ઓફ ફાર્મર્સ ટુ ધ કસ્ટમર પ્રાઇસ, તેમાં અમૂલે એવું વિશ્વને સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ પ્રોડક્ટ જે ફાર્મર પેદા કરે અને ગ્રાહક ખરીદે એમાં 80% એને મળે છે. એટલે કે ફાર્મર્સનો શેર ગ્રાહકની કિંમતમાં 80% હોય. વિશ્વની કોઈ પણ એવો દેશ નથી કે જેની કોઈ પણ એક પ્રોડક્ટ એવી નથી કે જે 60% બી વધુ ફાર્મર્સનો શેર કસ્ટમરની પ્રાઇસમાં હોય. અમૂલે જે સહકારિતાના ધોરણે આજે સિદ્ધ કરી બતાવ્યું છે, ઘણા ઓછા લોકોએ મૂલ્યાંકન કર્યું છે, પણ હું સૌથી બ્યુટી જે કહું છું, કોઓપરેટિવની બ્યુટી, અમૂલે જે બ્યુટી સાબિત કરી બતાવી છે, તો ફાર્મર શેર ઇન અ કસ્ટમર પ્રાઇસ ઇઝ મોર દેન 80%. અને મેં જે સંસ્થામાં કામ કર્યું હતું સુમોલ, કે જેમાં 34 વર્ષ સુધી કામ કર્યું, તો અમારો સુમોલ ડેરીનો સેહ તો 85% કરતા પણ વધારે હતો. એટલે મારો તમને કહેવાનો આશય છે કે આ જ સહકારિતાની તાકાત બતાવે છે. ક્યારેક તમે સાંભળ્યું છે કે બટાકાના વેપારીઓએ બટાકા ફેંકી દીધા, ટામેટા ફેંકી દીધા. કારણ કે શું થાય છે કે જયારે જથ્થાબંધ ખરીદવામાં આવે છે સિદ્ધળ પ્રોડક્ટ, ત્યારે એને 2-3 રૂપિયા કિલો હોય છે, અને આપણે જયારે ગ્રાહક તરીકે ખરીદીએ તે 20-30 રૂપિયા કિલો હોય. એટલે એને કેટલા મળ્યા? એને તો બિચારા 10-20% જ મળ્યા. એટલે જે ફાર્મર્સનો શેર કસ્ટમરની પ્રાઇસમાં 20% સુધી જોઈ. પણ જે અમૂલ જે દૂધ બાબતની જે ક્રાંતિ છે તેની વાત આ છે કે એમાં બહેનો જોડાઈ છે, બહેનો જોડાઈ, બહેનોનો ધંધો, બહેનોના ખાતામાં જતો વ્યવસાય, ઘર બેઠાનો વ્યવસાય. પણ સૌથી મોટો મુદ્દો હું તો આને જ ગણું છું કે ફાર્મર્સનો શેર કસ્ટમરની પ્રાઇસમાં 80% કરતા વધુ મળે છે. આ જ એ અમૂલની તાકાત છે, સહકારિતાની તાકાત છે. પણ ઘણા લોકો આ બાબતે આ મૂલ્યાંકન નથી કરતા. બિલકુલ સાચી વાત છે. કારણ કે એક રાજ્યની પણ એક ઓળખ, એક સહકારી કે કોઈ પણ મંડળી જ્યારે એ લેવલે પહોંચે કે એ નામના મેળવે, તો એ રાજ્યની પણ એટલી જ ઓળખ બનતી હોય છે અને વૈશ્વિક લેવલે એટલી ઓળખ બનતી હોય છે. અમૂલના કારણે ગુજરાત રાજ્યની એટલી ઓળખ બને, ગુજરાત રાજ્યની ઓળખ બને, ભારત દેશની સમૃદ્ધિ એની અંદર વધે છે. એટલે મહત્વની વસ્તુ એ થાય. વ્યાસ સાહેબ, એવું આપણે માની શકીએ કે ગુજરાતનો વિકાસ એ સહકારી ક્ષેત્રનો મહત્વનો, સહકારી ક્ષેત્રના કારણે મહત્વનો વિકાસ છે ગુજરાતની અંદર, એવું કહી શકીએ આપણે? ચોક્કસ ચોક્કસ. હું માનું છું ત્યાં સુધી ગુજરાત સરકારનું ટોટલ બજેટ છે ને એટલું સહકારી, તો ઓલ ટુગેધર સહકારી સંસ્થાનું બજેટ છે સાહેબ. કારણ કે ભલે ઇન્ડિવિજ્યુઅલ લોકોને આ વસ્તુનો ખ્યાલ નહોતો કે ભાઈ દર કેટલીક વ્યક્તિ પોતપોતાના કિંગડમમાં હતી. સુગર ફેક્ટરીઓ તેના પોતાના ડાયરામાં છે, દૂધ મંડળી તેના ડાયરામાં છે, એપીએમસી તેના, એટલે ઓલ ટુગેધર છે ને કલેક્ટિવલી એનું રિઝલ્ટ નહોતું મળતું. પરંતુ તમને જણાવીને મને આનંદ થશે કે સહકાર ભારતીએ અને એનસીડીસીને એનાથી સહયોગથી આપણે એનો સર્વે કરાવડાવ્યો, તો એવું ધ્યાન પર આવ્યું કે હિન્દુસ્તાનના ટોટલ બિઝનેસની અંદર એના જીડીપીની અંદર ઓલમોસ્ટ 25% ઇન્વોલ્વમેન્ટ કોઓપરેટિવ સેક્ટરનું છે સાહેબ. અત્યાર સુધી કોઓપરેટિવને લોકો છૂટા છૂટા હતા એટલે સ્કેટલ્ડ હતા એટલે નહોતો ખ્યાલ, પરંતુ હવે ઓલ ટુગેધર બધું ભેગું થયું ત્યારે સરકારને પણ ખ્યાલ આવી કે જો દેશના જીડીપીની અંદર જો સહકારી સંસ્થાઓનો 25% હિસ્સો હોય તો ઓબ્વિયસલી એના, તમે જાણો છો, હું એક નાનો દાખલો આપું. મેં હમણાં વાંચ્યું કે અત્યારે આ જે રિલાયન્સ છે એણે 400 એકર જમીનની અંદર એવા પ્રકારના 6000 ટન શેરડી પક્યા, અરે કેળા પક્યા, અરે સોરી કેરી, અને એને એક્સપોર્ટ કરી. તો હવે રિલાયન્સ એ કોર્પોરેટ સેક્ટર છે અને એ જો 4000 ટન જો કેરી એક્સપોર્ટ કરી શકતી હોય, આ જ કામ જો ધારો કે કોઈ
એપીએમસી અથવા તો કોઈ સહકારી સંસ્થા કરી હોય તો એના મીઠા ફળો ઓબ્વિયસલી તેના સભાસદોને મળે ને, સીધી વાત. બિલકુલ. એટલે જેના જીડીપી ની અંદર 25% હિસ્સો ધ્યાન પર આવ્યો એટલે સરકારને બી થયું કે આ જ એક એવી પ્રકારની, હું માનું છું ધીટ ઇઝ માય પ્રિડિક્શન્સ, કે સહકારના માધ્યમ દ્વારા જો આપણે $5 trillion ઇકોનોમી કરવા જઈ રહ્યા છે એના જો મેક્સિમમ ફાઇટ જો કોર્પોરેટ સેક્ટર લેશે તો એનો ધારેલું પરિણામ નાના માણસો સુધી નહીં પહોંચશે, પરંતુ એ જો કોઓપરેટિવ સેક્ટરના માધ્યમથી જો થશે તો એના મીઠા ફળો મળશે. અને એટલા જ માટે રાષ્ટ્રીય કક્ષાએ ભારત સરકારે એક રાષ્ટ્રીય એક્સપોર્ટ કોઓપરેટિવ સોસાયટી બનાવી કે જે જુદી જુદી બ્રાન્ડોને ભેગી કરીને એના માધ્યમથી એક્સપોર્ટ થાય એવા પ્રકારના વિચાર સાથે રાષ્ટ્રીય કોઓપરેટિવ સહકારી સંસ્થા બનાવી કે જે એક્સપોર્ટ થાય છે. આના પરથી આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે સરકારને કોઓપરેટિવ સેક્ટરનો માં ઘણો વિશ્વાસ બેઠો છે અને એના માધ્યમથી. અને મેં હમણાં એવું કીધું કે એને અમિતભાઈ સાહેબે અમારી એક મીટિંગમાં એવું કહ્યું હતું કે મારી ઈચ્છા એવી છે કે સરકારની ઈચ્છા કે આવતા વર્ષો નજીકના વર્ષોમાં અત્યારે હિન્દુસ્તાનમાં 1 કરોડ સહકારી સંસ્થાઓ જેવી છે, મારે એને 3 કરોડ પર જો તમે લઈ જશો એટલે 1 પંચાયત દીઠ એક કોઓપરેટિવ સંસ્થા જો હોય તો ઓબ્વિયસલી એના મીઠા ફળો આપણે જે સરકારની નીતિ નિયમો છે અથવા એની જે કઈ મદદો છે એ કોઓપરેટિવ સેક્ટરના માધ્યમથી નાના માણસો સુધી પહોંચી શકાય એવા સહકાર મંત્રી અને આપણા ગૃહમંત્રી શ્રીના પ્રવચનમાં મને જાણવા મળ્યું છે. બિલકુલ. પણ સાહેબ આપને જ પ્રશ્ન પૂછી લઉં, કારણ કે ગૃહમંત્રીએ વાત કરી કે પછી સહકાર મંત્રી, અત્યારે આપણે અમિત શાહને આપણે સહકાર મંત્રી તરીકે વાત કરીએ, 360 ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓ છે, એમાંથી 302 માં ભાજપ અને 44-45 આસપાસ કોંગ્રેસનું શાસન છે એની અંદર. તો તમામ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓમાં ભાજપનો દબદબો, મારે સિમ્પલ એટલું જ પૂછવું છે અને દર્શક મિત્રો પણ કદાચ એ જાણવા માંગશે કે સહકારી સંસ્થાઓની અંદર શાસક પક્ષનો દબદબો હોવો એના ફાયદા શું છે અને એના નુકસાન શું છે? એમાં જે સભાસદોની આપ વાત કરી રહ્યા છો કે સ્થાનિક લોકોની વાત કરી રહ્યા છો કે જે મેમ્બરો છે એની અંદર કે જેના જેને એ ફાયદો પહોંચવો જોઈએ, શું શાસક પક્ષ અંદર હોવાથી એ ફાયદો પહોંચતો હોય છે એ સભાસદો જોડે? એટલે ટૂંકમાં શાસક પક્ષ બોલો છો એનો અર્થ એવો છે કે સરકાર, પછી કોઈ પણ પ્રકારની સરકાર અને સરકારના માધ્યમથી જો હોય, દાખલા તરીકે અત્યારે તમે જોશો તો જે જે રાજ્યોની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો છે એટલે નાબાર્ડ જે કઈ ફંડ આપે છે, સબસિડાઈઝ કરે છે, તો એ અને જીએસસી બેંક એટલે સ્ટેટ બેંક અને સ્ટેટ કોઓપરેટિવ બેંક અને પછી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના માધ્યમથી મળે છે. તમે જોયું હશે કે ગુજરાતની ઘણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકોએ 0% વ્યાજે ખેડૂતોને આપ્યા. હવે એ બેંક તો પોતાના પૈસા નથી રોકતી, બરાબર છે, સરકારની જે સ્કીમો છે એનો લાભ લઈને લોકોને 0% ફાઇનાન્સ મળે અને ખેડૂત પોતાનો જીવન નિર્વાહ કે પોતાનું ઉત્પાદન વધારે, તો આ એ સરકારી યોજના છે ને, સરકારની યોજના જે છે એની સબસિડી છે એ લોકો સુધી પહોંચાડવા માટે સહકારીતાનું માધ્યમથી થાય છે. પણ એની અંદર સર વાત કરીએ તો કોઈ ખેડૂતને અગર લોન જોઈએ છે કે અલગ અલગ બેંકો છે, એગ્રીકલ્ચર બેંકોની જો વાત કરીએ તો એ બેંકોની અંદર તમારે જમીન કે મોર્ગેજની અંદર મૂકવું પડે ત્યારે જઈને એક અમુક પર્ટિક્યુલર એમાઉન્ટ ખેડૂતોને મળતી હોય છે લોન ઉપર. બિલકુલ 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 જી. એટલે કોઈ પણ બેંક હોય, ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પોતાના નાણાંની એટલે મીન્સ કે એના ડિપોઝિટરોની સેફ્ટી તો એને જોવી જ પડે. બિલકુલ. અને જોવી પાંડેજી હું ભી એવું કે જોવી જ જોઈએ એના પરિપાક રૂપે, કદાચ કોઈ સિક્યુરિટી માટે બોજો નોંધાવવાનો હોય કે સિક્યુરિટી લેવી પડતી હોય તો ફંડામેન્ટલ થિંગ્સ છે ને. બિલકુલ. પાંડે સર પશુપાલકોની વાત કરીએ કે સામાન્ય જનતાની વાત કરીએ, સહકારી ક્ષેત્રે જે રીતે અત્યારે હવે એના સ્વરૂપ પણ બદલાઈ રહ્યા છે, હવે સહકારી ક્ષેત્રની જો વાત કરીએ તો હવે એ ગવર્નમેન્ટ જેવું નથી લાગતું કે જે પહેલા લાગતું હતું, હવે કાઇન્ડ ઓફ કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને બદલાતું રૂપ પણ ઓલવેઝ ચાલવું પડે, જો અપડેટ ના થાય તો એ સંસ્થાઓ ફેંકાઈ જતી હોય છે, સંસ્થાઓ બંધ થઈ જતી હોય છે. આ બદલાવ એ વિકાસનો બદલાવ છે કે પછી એક ડોટ છે બદલાવની? એ બદલાવ વિકાસનો જ કહેવાય, કારણ કે શું થાય છે કે હવે ફાર્મરને ખબર પડવા માંડી છે કે દૂધ ઉત્પાદન ખર્ચની સામે જો દૂધ ઉત્પાદકતા ન વધારીએ તો આવનારા સમયમાં
અનાજ મોંઘું થતું જાય છે તો આપણે દૂધના ભાવની કિંમત સમજાશે. એટલે હવે કેવું છે કે એનિમલની પ્રોડક્ટિવિટી વિશે ફાર્મર બહુ જ સાયન્ટિફિકલી એપ્રોચ કરે છે, અને આપણે સહકારની ડેરી, ગુજરાતની સહકારી ડેરીઓની વાત કરીએ તો તમને બહુ જ આશ્ચર્ય થશે કે બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામમાં એટલું બધું ફોકસ કરવામાં આવે છે એનડીડીબી દ્વારા પણ અને ગુજરાતની સહકારી ડેરીઓ દ્વારા, કે સેક્સ શ્રીમન લઈ આવ્યા છે કે વાછરડીને પાણી જ પેદા થાય કૃત્રિમ વિધાન દ્વારા, એમ્બ્રીઓ ટ્રાન્સફર ચાલી રહ્યું છે. એટલે મિત્રો, મારો કહેવાનો મતલબ એ જ છે કે આવનારા સમયમાં આ આપણે ફૂડ પ્રાઇસ એટલે કે પશુઓનો ખોરાક જે છે એ ગમે તેટલો મોંઘો થાય, પણ જો પ્રોડક્ટિવિટી સારી હશે એનિમલની તો એ પશુપાલક એની સામે ટકી શકવાનો છે. અને ગુજરાતની ડેરીઓ અને કોઓપરેટિવ માધ્યમ એ બાબતે ખૂબ જ સજાગ છે, અને ભારત સરકાર કે ગુજરાત સરકાર પણ એમાં ખૂબ જ મદદરૂપ થઈ રહી છે કે તમે સાયન્ટિફિકલી એનિમલ હસ્બન્ડરી પ્રોજેક્ટ કરો તો એમાં કેટલાય પ્રોજેક્ટોમાં સબસિડી છે, સહાય છે, વ્યાજમુક્તની સહાય છે. એટલે સરકાર પણ આ અભિગમ જાણે છે કે આવનારા સમયમાં ફૂડની સામે ટકવું હોય તો પ્રોડક્ટિવિટી એનિમલની વધારવી જ પડશે. બિલકુલ, એક મહત્વની વાત વ્યાસ સાહેબ જે રીતે આવે કે સહકાર ક્ષેત્રને વડાપ્રધાન પોતે પણ એ માને છે અને એને પણ વિકાસની હરોળની અંદર સહકારી ક્ષેત્રને પણ લઈ લીધું, 1200 કરોડના નવા 5 પ્રોજેક્ટનું પણ વડાપ્રધાને વાત કરી છે કે આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે 1200 કરોડની ફાળવણી, અલગ અલગ 5 પ્રોજેક્ટની જાહેરાત છે. જે રીતે વડાપ્રધાનનું એક આહ્વાન છે કે 2047 સુધીમાં ભારત વિકસિત ભારત બને, એ જ રીતે માનનીય મુખ્યમંત્રીની જો વાત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવું એવું છે કે ભારતને તો વિકસિત બનાવવું છે પરંતુ ગુજરાતને પણ વિકસિત કરી નાખવું છે 2047 સુધીમાં. તો આ જે નવા પ્રોજેક્ટ કે આ રીતે જે ફાળવણી કરવામાં આવશે આટલી મોટી રકમોની, એનાથી શું ફાયદો થશે સહકારી ક્ષેત્રોની અંદર, કેટલી મજબૂતાઈ આવશે, સભાસદો કે પછી સામાન્ય વ્યક્તિઓને એનો સીધો કેટલો ફાયદો મળશે, કે પછી જે અમુક વસ્તુઓમાં જે દુવિધાઓ પડતી હોય છે, જેમ કે ખેડૂતોની વાત કરીએ તો લોન લેવાની અંદર ઘણી વખત અસમંજસતા હોય છે, એપીએમસીની અંદર વાત કરીએ તો યોગ્ય પોષણ સંભાવ નથી મળતા એના કારણે ક્યાંક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત કરીએ તો ડુંગળીના નિકાસ બંધ હોય તો ખેડૂતોને તકલીફ પડતી હોય છે, તો આવા બધા પ્રોજેક્ટ્સથી શું ખેડૂતો, પશુપાલકો કે પછી માલધારીઓને કોઈ ફાયદો થશે? સાહેબ, એક વાત નિશ્ચિત છે, આપણે એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઈએ કે જે સહકારી સંસ્થા પછી કોઈ બી પક્ષની હોય કે એનું ડોમિનેટ કોઈ બી કરતા હોય, પરંતુ એને સભાસદો જ ચૂંટીને મોકલે છે, એનું મેનેજમેન્ટ તો એના સભાસદો જ સહકારી સંસ્થાનું કરે છે. અને જે સારા સંચાલકો છે, એક દાખલો તમને આપું, ગુજરાતની વાત કરીએ તો હું ગુજરાત ફેડરેશન સાથે બી સંકળાયેલો છું. અમે લોકોને ઓછા વ્યાજે આપવા માટે જે નાના માણસો છે, ખાસ કરીને બહેનો છે, કે એને 50,000 રૂપિયા નોમિનલ રેટ છે ફાઇનાન્સ કરવું જોઈએ એવો અમને વિચાર આવ્યો, એનો પ્રોજેક્ટ તૈયાર કર્યો. ઇન બિટવીનમાં કમનસીબે ગુજરાત હિન્દુસ્તાનની અંદર કોરોના આવ્યો, કોરોનાની સ્થિતિ તો તમને બધાને ખબર જ છે કે કેવી પરિસ્થિતિ હશે. તો ત્યારે એક વાત તમને કહું કે ગુજરાત કેન્દ્ર સરકારે 2300 કરોડ રૂપિયા ફાળવ્યા, દરેક સ્ટેટને પોતપોતાની રીતે રકમ ફાળવી, પણ અમે ફેડરેશને શું કર્યું કે ત્યારે રૂપાણી સાહેબ હતા અને અમારા ફેડરેશનના જે પ્રમુખ હતા એ બંનેને ખાસ સંબંધ હતો, તો અમારો તૈયાર પ્રોજેક્ટ હતો ને આત્મનિર્ભર ગુજરાત, તમે જોયું હશે તો સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓએ લોકોને જે 2% અને 4% વ્યાજે ધિરાણું આપેલું, 1 લાખ સુધીનું 2% અને 2.5 લાખ સુધીનું માત્ર 4% વ્યાજે સ્કીમ તમને ખબર હશે. પણ એના મૂળમાં જોશો તો અમારું ફેડરેશને સરકારને રજૂઆત કરી કે તમને 23,000 મળે, એમાંથી સરકાર જો લોકોના ખાતામાં 5-5, 10-10 હજાર રૂપિયા આપી દેશે તો એમાં એનું કલ્યાણ નહીં થશે, એનાથી એની ભૂખ નહીં સંતોષાશે. એના કરતા સાહેબ તમે રૂપાણી સાહેબને મળ્યા, અમે વાત કરી કે સાહેબ તમે એ જ પૈસા અમને સબસિડીના રૂપમાં જો આપતા આપશો તો અમે અમારા સભાસદોને તમે એક કામ કરો કે 2% અમે ગ્રાહકો પાસેથી ચાર્જ લઈશું અને 6% તમે અમને સબસિડી આપો, પૈસાની વસૂલાતની જવાબદારી અમારી, બરોબર. 1 લાખ રૂપિયા અમે લોકોને જયારે 2% વ્યાજે આપ્યા, લોકો ખુશ થઈ ગયા કે કોરોનાના કાળમાં લોકોને 1-1 લાખ રૂપિયા, કોઈને લારી વાળો છે, સુથાર, લુહાર, કડિયા, મિસ્ત્રી, એ નાનો કારીગર વર્ગ છે, એને તો એટલા બધા સારા લાગ્યા 1 લાખ રૂપિયા. તો લોકો એમ કીધું 1 લાખમાં બી હજુ અમારી ભૂખ સંતોષાતી નથી, 2.5 લાખ અમે રજૂ કર્યા. ત્યારે
ગુજરાત સરકારે એવું કીધું કે તો અમે 4% તમારે ગ્રાહક પાસેથી લેવાના, અમે 4% સબસિડી આપીશું. 1,00,000 સુધી હોય તો અમારી 6% સબસિડી, અને 2,50,000 હશે 1,00,000 ઉપર તો અમે 4% સબસિડી આપીશું. તમે માનશો નહીં, મારી બેંકે તે દિવસમાં 13 કરોડ રૂપિયા આપ્યા. આખે આખા ઓલ ઓવર ગુજરાત નો ફિગર અત્યારે હું ભૂલી ગયો છું એટલે ખોટું નથી બોલી શકતો, પરંતુ આખા ગુજરાતની અંદર બધા માણસોને કોરોના કાળની અંદર મળ્યા. અને તે વખત તો તમે જો રેકોર્ડ જોશો ને સાહેબ, તો ભલે લોકડાઉન હતું પણ ગુજરાત સરકારની જે આપણે શું કહીએ અત્યારે હું શબ્દ ભૂલી ગયો એને, એની પેલી શું કહે TDS, તારે TDS નહીં પરંતુ GST, GST ની આવક 1,00,000 રૂપિયા હતી સાહેબ કોરોના કાળની અંદર. સંકલન પણ એટલું જ જરૂરી છે. છેલ્લો એક પ્રશ્ન થાય છે પાંડે સર, 60 સેકન્ડ ની અંદર એનો ઉત્તર આપજો પાંડે સર. ઘણી વખત કોઓપરેટિવ બેંક્સ હોય કે કોઓપરેટિવ ક્ષેત્રની અંદર લોકો ઇન્વેસ્ટ કરવું કે લોકોને એની અંદર જોડાવા માટે પણ એક રિસ્ક રહેતું હોય છે કે ભાઈ ઉઠી જશે ગમે ત્યારે. આ એક સવાલ, ઘણી બધી એવી બેંકો ભૂતકાળની અંદર ઉઠી ગઈ છે કે જેની અંદર કોઓપરેટિવ બેંકો, એટલે આવી વસ્તુઓ જયારે સામે આવતી હોય કે આવા કિસ્સાઓ જયારે સામે આવતા હોય ત્યારે સરકાર આની અંદર કોઈ મહત્વનો રોલ ભજવી શકે કે બેંકો હોય કે પછી આવી કોઈ સંસ્થાઓ હોય કે એને હસ્તક લે અને એનું સુચારું સંચાલન ચાલે તો લોકો ઇન્વેસ્ટરો પણ આની બાબતમાં. તો સાહેબે ખૂબ સરસ જવાબ આપ્યો કે ભાઈ સરકારી બેંકોમાં પણ જે મોદી સાહેબે 5,00,000 રૂપિયાની ડિપોઝિટની ગેરંટી સ્કીમમાં એને સાંકળી લીધી છે. અને બીજી જે સરકારી સંસ્થા હોય છે એમાં ક્યારે શું છે કે પબ્લિકના શેરથી ચાલતી સંસ્થા હોય છે, અને સરકારી સંસ્થામાં ઇન્ડિવિજ્યુઅલ કોઈનો એવો મોટો હોતો નથી કે એ પ્રોફિટ ગેઇનિંગ કરે. સભાસદોના સાર્વાંગિક વિકાસ માટે કામ કરતી સંસ્થા હોય, અને જે સહકારી સંસ્થાનો જે આપણા દેશમાં અમૂલનો જે ઉદ્ભવ થયો તે પણ પશુપાલકોનું શોષણ થતું હતું કે ભાઈ ખેડાના જિલ્લામાં જ્યારે પારસી બાવા હતા એ પોતે દૂધના ભાવ ઓછા આપવા નો આધાર જ એ છે કે જયારે તમારું શોષણ થતું હોય ત્યારે નવી સંસ્થાનું નિર્માણ થતું હોય. એટલે તમે એટલું સમજો, મેં આગળ બી તમને એ જ વાત કરી કે ફાર્મર્સ નો શેર જો કસ્ટમરની પ્રાઇસમાં 80% કરતા વધારે હોય તો તે સંસ્થામાં કોઈ પણ વ્યક્તિને જોડાવામાં ટ્રસ્ટ વર્ધી ઇમ્પ્રેશન પડશે ને પડશે જ. ડેફિનેટલી, બિલકુલ. દર્શક મિત્રો, જે રીતે બંને મહાનુભાવે વાતચીત કરી કે રાજ્યના વિકાસની સાથે સાથે દેશના વિકાસમાં જો સહકારી માળખું કે સહકારી સંસ્થાઓ મજબૂત થશે તો ચોક્કસથી એવા કપરા સમયની અંદર પણ, કોરોના જેવા કપરા સમયમાં પણ આપણી જે સામાન્ય લોકો છે કે જે મધ્યમ વર્ગના લોકો છે એ ટકી રહેશે ને, એ મજબૂતી સાથે ટકી રહેશે ને, દેશ અને રાજ્ય આગળ વધશે. ખેર પાંડે સર, વ્યાસ સાહેબ, આપ બંને અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ. તમે બી અમને અમારા વિચારો પ્રદર્શિત કરવા માટે તક આપી દે બદલ ન્યૂઝ નો બી આભાર. થેન્ક યુ, થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચની મહત્વની રજૂઆતમાં બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.